બાંધીએ પતંગો જોજો ને તો એ ગાંડો થયો હતો. મને બહુ યાદ આવે છે, પણ તમારું મોઢું જોઉં છું ને પછી મને યાદ નથી કરતી. થાય છે કે ક્યાં તમારો જીવ બાળું ને, પણ ભાભી એક વાર ઉત્તરા હાથમાં આવી ગઈ પછી તમે જો એનો હું બરાબર નો વારો કાઢું છું. ભાભી, તમને એવું લાગે છે કે હિતેશ ને મદદ કરનાર ઉત્તરા? હવે તો કેમ ખબર પડે કે કોણ છે? કોઈ એવા અણસાર નથી મળતા. ઉત્તરા છે સરલા જીવાણી છે કે પછી ત્રીજું જ કોઈક? પણ બાપજીને તો સરલા જ લાગે છે. બાપજીને એવું ખાલી લાગતું નથી, બાપજીને ઘડા સુધીની ખાતરી છે કે બીજું કોઈ નહીં પણ સરલા જીવાણી જ છે. સરલા નું નામ લેતા જ દીવાની જોત. ભાભી, મને એવું લાગે છે કે માતાજી સંકેત આપે છે કે ઓલી ડાકણ પાછી આવવાની છે, એટલે હંધાઈ તૈયારી કરી નાખો, એને બરાબર નો પાઠ ભણાવવાનો છે આપણે. જો ભાભી આ વખતે સરલા હશે ને તો એ બહુ પછતાશે કે સિવિનધામમાં પાછી હું કામ આવી. હાશિલ ભાભી, એ તો જે પણ કઈ હશે ને એ બધાને ખબર પડી જ જશે. હવે અત્યારે આ બધી વાતને પડતી મૂકો, હજી ઘણી બધી તૈયારીઓ કરવાની બાકી છે. આપણે તલ સાકડી બનાવવાની છે, મમરાના લાડુ, હજી બધું જ બાકી છે. હા, સાચી વાત છે ભાભી તમારી. હાલો હાલો ભાભી, હું તૈયાર છું. આ હન ધોઈ ખાવા માટે હું તૈયાર છું. હાલો ભાભી, આજે તો જલસો પડી જવાનો છે. હાલો હાલો, તમે જાઓ, હું હમણાં આવી. હા પલક, તું બધી તૈયારીઓ ચાલુ કર ને, હું હમણાં આવું. એકચ્યુઅલી મારે પણ મેડમના સ્વાગતની તૈયારી કરવાની છે, તો હું પણ નીકળું. સારું, ધ્યાન રાખજે. કેવલ, બહુ યાદ આવે છે તું. મન જરાય રાજી નથી આ તહેવાર ઉજવવા માટે, પણ જો મોઢા ઉપર દેખાશે ને તો બધા એનો ઉત્સાહ મરી જશે ને, એટલે જ. બેટા, જ્યાં પણ હોય ને ત્યાં હેમખેમ રહેજે, આનંદમાં રહેજે, ને જલ્દીથી પાછો આવ. હવે માતાજી, મારા કેવલનું ધ્યાન રાખજો. ઉત્તરા હોય કે પછી સરલા, બસ મારા દીકરાનું ધ્યાન રાખજો તમે. ફરીથી એ જ સંકેત. ક્યાંક ક્યાંક માતાજી સાચે જ કોઈ અણસાર તો નથી આપી રહ્યા? જે વર્ષોથી નથી બન્યું એવું આજે કેમ બન્યું? સરલા જીવાણી, આ નામ પાછું શું કામ આવ્યું ને
એ કુદરતી સંકેતની જેમ બાપુને એમ છે કે હિતેશ પાછળ સરલા છે. ખરેખર સાચે જ નામ સામે આવવું એ અંદેશો છે કે પછી પડઘમ વાગી રહ્યા છે નવી ઉપાધિના? ઉતરતા કમૂરતા સુખ થાય બાપજી. તમને પણ ઉતરતા કમૂરતા તમને સુખ દાય થાય. મારી છોકરી માટે છોકરો જોવાનું ચાલુ કરવાનું છે. તમારા ધ્યાનમાં કોઈ? કેટલા વર્ષની છે તારી છોકરી? 21. બહુ મોડું થઈ ગયું કહેવાય, વહેલો છોકરો શોધવો પડશે. અરે ઉભા કેમ છો, બિરાજો. કાકા હાલો ને અહીંયા બેસીએ, અહીંયા તો ઓલા જમીન વાળા બેન આવવાના છે ને. હા તો એ તો હું ભૂલી જ ગયો હતો, ત્યાં પંચાયતમાં. ના બાપજી ને બધું અહીંયા જ ગોઠવી નાખ્યું, જલસા ની જલસા ને બેઠક ની બેઠક થઈ ગઈ, ક્યાં અહીંયાથી ત્યાં ત્યાંથી અહીંયા કરવું. આટલી બધી પતંગ મારા પાસે તો ખાલી બે જ બચી છે. અરે ચકુડા, હંધી પતંગ તારી જ છે, તારી કપાઈ છે ને પછી મને કે જામાંથી લઈ જજે. હા સાચે. હા બાપજી તારી હાટો તો મંગાવી છે ને રસી. હું થયું ચકુડા, આ પતંગ જોઈએ છે? અરે હંધી લઈ જા, જેટલી જેટલી હંધી પતંગ લઈ જા. ના ના મારી કપાઈ જાય એના પછી. વાહ 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 બેટા, ચાલો લો ભાઈ જલસા કર જા. આ સુખી થાવ ને સુખી કરો. અલગ ત્યાં રાખી દઈ. હા ભાભી. અમને કન્ના બાંધી આપો ને. નાના સરપંચ, નાના સરપંચ અમને આ કન્ના બાંધી આપો ને. નાના સરપંચ. અરે બેટા તું કે ને હું કન્ના ના બાંધી દઉં એવું કેવી રીતે બને? લાવ બાંધી દો. બેટા તે છે ને આજે મને ખુશ કરી દીધો, એકદમ આમ ગદગદ થઈ ગયો. નાના નાના સરપંચ. ચાલુ સપનું પાછું જગાડી દીધું તે. લે બેટા અને સાંભળ, પતંગ કપાઈ જાય ને તો રડવાનું નથી, મારી પાસે આવજે, હું તને પતંગ આપીશ. સમજાયું? જાવ હવે. હિતેશ. હા બોલ ને. માડી અને બાપજીના આશીર્વાદ લઈ લઈએ. હું તારી જ રાહ જોતો હતો, સજોડે જવાનું હોય ને. ચાલ આપણે માડીને પગે લાગી. ના હિતેશ, પહેલા બાપજી. અરે બધું એક જ કહેવાય. આ જોજો માડી આવી ગયા. અંધીએ તૈયારી થઈ ગઈ? હા માડી. રાજી રહ્યો ને, મને રાજી રાખો. હિતેશ હવે બાપજીના આશીર્વાદ લઈ લઈ. તું જાને હું આવું છું. અરે પણ તમે જ કહેલું ને કે સજોડે આશીર્વાદ લેવાના. હા જાને પગે લાગી લેને. બાપજી. ઓમ તત્સત. હવેલીના માન મર્યાદા ને પરંપરાને જાળવી રાખજો. જી બાપજી.
સુખી કરો. ના તરલવો, એકલા નહીં સજોડે આવો. હે બિચારી, ક્યાં એનો વર્તો.